જામનગરમાં સોનલનગરમાં ઢોરના ડબ્બામાં રાખવામાં આવેલ ગૌવંશ કફોડી સ્થિતિમાં હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા, વિપક્ષી નેતા ધવલભાઈ નંદા વગેરે આગેવાનોએ ઢોરના ડબ્બાની મુલાકાત લીધી હતી. અહીં ગાયો તડકાથી કણસતી હોવાનું જોવા મળ્યું હતું. છેલ્લા એક મહિનામાં અહીં 60થી વધુ ગાયના મૃત્યુ થયા હોવાના દાવા સાથે આ માટે તંત્ર પર બેદરકારીનો આરોપ વિપક્ષી નેતાઓએ લગાવ્યો છે. રણમલ તળાવ એ જામનગરની ઓળખ અને ગૌરવ છે. લોકો તળાવની પાળે નિરાતની પળો માણવા જતા હોય છે અને ખાસ કરીને ઉનાળામાં રાત્રે તળાવ સમીપે ઠંડકભર્યા આહલાદક વાતાવરણનો લાભ લેવા પરિવાર સાથે ટહેલતા હોય છે. પરંતુ પોલીસ દ્વારા રાત્રે 11:30 થાય એટલે લોકોને તળાવની પાળેથી તગેડી મૂકવા દંડા પછાડવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. વ્યવસાય વેપાર ધંધામાંથી ફ્રી થઈ હળવાશની પળો માણવા ગયેલા નાગરિકોને પોલીસની બિનજરૂરી કડકાઈનો ભોગ બનવું પડી રહ્યું છે, જે મુદ્દે ભારે જનાક્રોશ જોવા મળી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે કામદાર કોલોનીમાં આવેલ એક એકમ સહિતના સ્થળોએથી શહેરમાં પનીરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં નકલી પનીર ઝડપવા વિવિધ શહેરની ફૂડ શાખાઓ દ્વારા ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત જામનગરમાં પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. મહાનગરપાલિકા વડી કચેરી ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી અત્યારે જે ઉનાળાલક્ષી કામગીરી કરવામાં આવે છે તેમાં આજરોજ પનીર લગતા નમૂના લેવાની કામગીરી કરવામાં આવે છે અને અત્યારે પનીરના નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે. આ નમૂના લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવશે. અત્યાર સુધી કોઈ એવું જે રાજકોટમાં મળેલ છે એવું કોઈ શંકાસ્પદ પનીર જોવા મળેલ નથી, છતાં પનીરના નમૂના લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં કાર્યવાહી કરીએ છીએ. જે કોઈ એમાં ભેળસેળ કે સબસ્ટાન્ડર્ડ આવશે તો આ લોકો વિરુદ્ધ કાયદાસરની કાર્યવાહી કરવામાં આવશે. કઈ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં? હા, અત્યારે કામદાર કોલોની વિસ્તારમાં પનીરની એક દુકાન છે, વિરાજ પનીર સેન્ટર, એમાં અત્યારે આ નમૂના લેવાની કામગીરી ચાલુ છે અને અહીંયાથી કામગીરી પૂર્ણ કરી બીજી દુકાનમાં પણ આ રીતે કાર્યવાહી કરવામાં આવશે. જામનગરના બેડીગેટ વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ પર સાંજે ટ્રાફિક જામ સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. અનેક વાહન ચાલકો જામમાં ફસાતા રણજીત રોડ, સ્ટેશન રોડ અને પંચેશ્વર ટાવર તરફના રોડ પર વાહનોની કતારો થઈ ગઈ હતી.